સ્વાગતમ સર્વત્ર જ્ઞાનમમાં હું કલ્પેશ ચોટલિયા આપનું સ્વાગત કરું છું. પ્રસ્તુત છે જવાહર નવોદય વિદ્યાલય માટે ભાષા કસોટી વિભાગ 3 ભાષા કસોટી પ્રેક્ટિસ ફકરા નંબર 75. આ રીતના ફકરો છે, હવે આપણે તેને સમજીએ. મહારાણી લક્ષ્મીબાઈ એક સાધારણ પરિવારમાં જન્મ્યા હતા, છતાં પણ એના લગ્ન ઝાંસીના રાજા ગંગાધર રાવ સાથે થયા હતા. અહીં વાત છે મહારાણી લક્ષ્મીબાઈની, કે તેઓ એક સામાન્ય સાધારણ પરિવારમાં જન્મ્યા હતા, છતાં પણ એના લગ્ન છે ઝાંસી શહેર છે એના રાજા ગંગાધર રાવ એની સાથે થયા હતા. હજુ તો 18 વર્ષની વય હતી ત્યાં રાજાનું મૃત્યુ થયું. એ પછી પોતે ઝાંસીનું રાજ્ય કરવા લાગ્યા. ઝાંસી શહેર છે ત્યાંના રાજા ગંગાધર રાવ એનું મૃત્યુ થાય છે. એ પછી પોતે ઝાંસી, પોતે એટલે મહારાણી લક્ષ્મીબાઈ, પોતે ઝાંસીના રાજ્યનું શાસન કરવા લાગે છે. એ સમયે અંગ્રેજોએ ભારત માટે એક સરકાર બનાવી રાખી હતી, પરંતુ ભારતના અનેક ભાગોમાં અલગ અલગ ભારતીયો શાસકો હતા. અંગ્રેજોને આ વાત પસંદ ન હતી. તેઓ ઈચ્છતા હતા કે આ બધા રાજ્યો એમના શાસન તળે આવી જાય. અહીંયા વાત છે કે એ સમયે એટલે મહારાણી લક્ષ્મીબાઈ હતા, એ સમયની વાત છે કે અંગ્રેજોએ ભારત માટે એક સરકાર બનાવી રાખી હતી. પછી વાત છે કે પરંતુ ભારતના અનેક ભાગોમાં અલગ અલગ ભારતીય શાસકો એટલે કે રાજાઓ હતા. જુદા ભારત છે એ પહેલા ભારતની અંદર જુદા જુદા રાજાઓ પોતાના રજવાડાઓ પોતાના વિસ્તારોમાં રાજ કરતા હતા, એના માટે વપરાયેલો શબ્દ છે ભારતીય શાસકો. એટલે આને આધારે ખબર પડે કે અંગ્રેજોનું શાસન છે એ અમુક વિસ્તારમાં હશે, ભારત આખા ભારત ઉપર તેઓનો કબજો નહીં હોય. અને કબજો મેળવવા માટે એ લોકોએ શું કરેલ છે, તો કે અંગ્રેજોને આ વાત પસંદ ન હતી. કઈ વાત? કે અલગ અલગ ભારતીય શાસકો હતા, જુદા જુદા રાજાઓ પોતાના રજવાડા સાચવતા, એ અંગ્રેજોને વાત પસંદ ન હતી. તેઓ ઈચ્છતા હતા કે અંગ્રેજો ઈચ્છતા હતા કે આ બધા રાજાઓ એમના શાસન નીચે આવી જાય, એટલે શાસન તળે એટલે નીચે આવી જાય, કે અંગ્રેજો કહે ને એમ રાજાએ કરવાનું. અંગ્રેજોએ એક કાયદો બનાવ્યો કે જો કોઈ રાજા ની સંતાન બની જાય તો એનું રાજ્ય અંગ્રેજોના શાસનમાં ભેળવી દેવું. અંગ્રેજોએ એક કાયદો એવો નિયમ બનાવ્યો કે જો કોઈ રાજા ની સંતાન બની જાય, એટલે કે સંતાન વગરનું, કે રાજાને દીકરો કે દીકરી કાંઈ ન હોય તો એને ની સંતાન કહેવાય. જો કોઈ રાજા ની સંતાન બની જાય તો એનું રાજ્ય અંગ્રેજોના શાસનમાં ભેળવી દેવું, એટલે એનું શાસન છે એ અંગ્રેજોની સાથે ભેળવી દેવાની વાત કરતા હતા અંગ્રેજો. પરંતુ ભારતીય પરંપરા પ્રમાણે આવી સ્થિતિમાં રાજા કોઈ અન્ય બાળકને દત્તક લઈ શકે છે. આગળ જતા રાજાનું મરણ થતા આ દત્તક પુત્ર રાજા બની શકે. હવે વાત છે અંગ્રેજો સિવાયની, ભારતીય પરંપરા પ્રમાણેની, કે ભારતમાં કઈ પરંપરા હતી કે જો રાજા અન્ય કોઈ બાળકને દત્તક લઈ શકે આવી સ્થિતિમાં, એટલે કે રાજાને, જો રાજા પોતે નિસંતાન હોય એટલે કે એને દીકરા કે દીકરી ન હોય તો એ શું કરશે રાજા, તો કે આ રાજા છે એ અન્ય કોઈના બાળકને દત્તક લે, એટલે બાળક બીજાનું હોય પરંતુ એને આપણે ગુજરાતી એમ કહેવાય છે કે બા ખોળે બેસાડવો એવો પુત્ર, એને દત્તક પુત્ર કહેવાય. તો એવો દત્તક પુત્ર લઈ શકે છે. અને આગળ જતા પછી રાજાનું મરણ થાય, મૃત્યુ થાય, તો આ દત્તક પુત્ર હોય ને એ રાજા બની જાય. આ ભારતીય પરંપરા પ્રમાણેની માહિતી છે.
મહારાણી લક્ષ્મીબાઈએ એક બાળકને દત્તક લીધો હતો અને એના વતી રાજ્ય ચલાવતા હતા. અંગ્રેજોએ આ વ્યવસ્થાનો ઇનકાર કરીને રાણીના અધિકારને માન્યતા આપવાની ના પાડી દીધી. હવે મહારાણી લક્ષ્મીબાઈએ શું કર્યું? તો કે એણે બાળકને દત્તક લીધો અને એના વતી રાજ્ય ચલાવતી હતી. એના વતી એટલે બાળક વતી, દત્તક બાળક લીધો ને એના વતી રાજ્ય ચલાવવા લાગ્યા હતા. પરંતુ અંગ્રેજોને આ વ્યવસ્થાનો ઇનકાર કરી દીધો, અસ્વીકાર કર્યો અંગ્રેજોએ, કે રાજા માટે કે રાણી માટે આ જે પ્રથા છે દત્તક બાળકવાળી, એ પ્રથા અસ્વીકાર્ય છે, કબૂલ નથી. એટલે અહીંયા વાત એટલે લખેલી છે કે અંગ્રેજોએ આ વ્યવસ્થાનો ઇનકાર કરીને રાણીના અધિકારને માન્યતા આપવાની ના પાડી દીધી. તો આ રીતના ફકરો હતો. હવે પ્રશ્નોતરી જોઈએ. તો પ્રશ્ન નંબર એક, મહારાણી લક્ષ્મીબાઈના જમાનામાં અંગ્રેજો રાજ્ય કરતા હતા. એ, ભારતના કેટલાક ભાગ પર. બી, ઝાંસી રાજ્ય પર. સી, ઝાંસી સિવાય ભારતના અન્ય ભાગ પર. ડી, આખા ભારત પર. તો મહારાણી લક્ષ્મીબાઈના જમાનામાં એટલે કે એ સમયમાં અંગ્રેજો ક્યાં રાજ્ય કરતા હતા? તો આપણે વાત આવે છે ફકરામાં, એ સમયે અંગ્રેજોએ ભારત માટે એક સરકાર બનાવી રાખી હતી, પરંતુ ભારતના અનેક ભાગોમાં અલગ અલગ ભારતીય શાસકો હતા. અંગ્રેજોને આ વાત પસંદ ન હતી. તેઓ ઈચ્છતા હતા કે આ બધા રાજાઓ એમના શાસન તળે આવી જાય. એટલે અંગ્રેજ આને ઉપરથી ખબર પડે કે અંગ્રેજીનું શાસન છે એ ભારતના કેટલાક ભાગ ઉપર હશે, આખા ભારત ઉપર નહીં હોય કે ફક્ત ઝાંસી ઉપર પણ નહીં હોય, અમુક ભાગ ઉપર એ અંગ્રેજોનું શાસન હશે એમ ખબર પડી શકે. એટલે આ પ્રશ્નનો ઉત્તર એ લાગુ પડે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે, મહારાણી લક્ષ્મીબાઈ પુત્રી હતી. એટલે કે મહારાણી લક્ષ્મીબાઈ કોના દીકરી હતા? એ, એક રાજાની. બી, એક સામાન્ય માણસની. સી, એક અંગ્રેજ શાસકની, એટલે કે અંગ્રેજની દીકરી હતી. ડી, એક ભારતીય શાસકની, કોઈ ભારતીય રાજાની દીકરી હતી. તો ફકરામાં શરૂઆતમાં જ આવે છે કે મહારાણી લક્ષ્મીબાઈ એક સાધારણ પરિવારમાં જન્મ્યા હતા. એટલે આના આધારે ખબર પડે કે તેઓ એક સામાન્ય માણસની પુત્રી હતી. એટલે પ્રશ્નનો ઉત્તર બી લાગુ પડે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ, અંગ્રેજો પોતાના શાસન અંતર્ગત લાવવા માંગતા હતા. એ, ફક્ત ઝાંસીને. બી, કેવળ એ રાજ્યો જેનો રાજા ની સંતાન હોય. સી, કોઈ પણ ભારતીય રાજ્યને નહીં. ડી, ભારતીય દ્વારા શાસિત તમામ રાજ્યોને. તો આપણે ફકરામાં વાત આવે છે કે એ સમયે અંગ્રેજોએ ભારત માટે એક સરકાર બનાવી રાખી હતી, પરંતુ ભારતના અનેક ભાગોમાં અલગ અલગ ભારતીય શાસકો એટલે કે રાજાઓ હતા. અંગ્રેજોને આ વાત પસંદ ન હતી. હવે અગત્યનું વાક્ય એ છે કે તેઓ ઈચ્છતા હતા કે આ બધા રાજાઓ એમના શાસન તળે આવી જાય, તેમના શાસન નીચે આવી જાય, એવું તેઓ ઈચ્છતા હતા. એટલે એનો અર્થ થશે કે અંગ્રેજો પોતાના શાસન અંતર્ગત લાવવા માંગતા હતા. કોને લાવવા માંગતા હતા? ભારતીય દ્વારા શાસિત તમામ રાજ્યોને. એટલે આ પ્રશ્નનો ઉત્તર ડી લાગુ પડે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર, પોતાના પતિના મોત પછી મહારાણી લક્ષ્મીબાઈ ઝાંસીના શાસક બન્યા. શાસક એટલે પોતે શાસન કરવા લાગ્યા હતા ઝાંસીનું. તે વાત કોને પસંદ ન આવી? એ, ઝાંસીની પ્રજાને.
बी एना दत्तक पुत्र ने, सी अंग्रेजों ने, डी भारतना अन्य शासकों ने, એટલે કે ભારતના અન્ય રાજાઓને. તો એ વાત પણ ફકરામાં વાત આવે છે કે મહારાણી લક્ષ્મીબાઈએ એક બાળકને દત્તક લીધો હતો અને એના વતી રાજ્ય ચલાવતા હતા. દત્તક બાળક વતી રાજ્ય ચલાવતા હતા. અંગ્રેજોએ આ વ્યવસ્થાનો ઇનકાર કરીને, એટલે કે અસ્વીકાર કરીને રાણીના અધિકારને માન્યતા આપવાની ના પાડી દીધી. એટલે કોણ ના પાડતું હતું, કોણ વિરોધ કરે છે? અંગ્રેજો. એટલે આ પ્રશ્નનો ઉત્તર લાગુ પડે છે સી અંગ્રેજોને. આ વાત પસંદ ન આવી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. મહારાણી લક્ષ્મીબાઈને શાસન કરવાના અધિકારને માન્યતા આપવા અંગ્રેજોએ ઇનકાર કર્યો, કારણ કે મહારાણી લક્ષ્મીબાઈ છે ને ઝાંસી ઉપર શાસન કર્યું તો એના અધિકારને માન્યતા આપવાની અંગ્રેજો ના પાડતા હતા, ઇનકાર કર્યો. તો એનું કારણ શું? એ, તે એક સ્ત્રી હતી. બી, તેઓ એના દત્તક પુત્રને માન્યતા આપતા ન હતા. તેઓ એટલે અંગ્રેજો, એના એટલે મહારાણી લક્ષ્મીબાઈના દત્તક પુત્રને માન્યતા આપતા ન હતા. સી, તેમણે કોઈ પણ ભારતીય શાસકને માન્યતા ન આપી. ડી, તે એક મામૂલી પરિવારના હતા, એટલે કે સામાન્ય પરિવારના દીકરી હતા. એટલે તો ફકરામાં વાત આવેલી કે મહારાણી લક્ષ્મીબાઈએ એક બાળકને દત્તક લીધો હતો અને એના વતી રાજ્ય ચલાવતા હતા. અંગ્રેજોને આ વ્યવસ્થાનો ઇનકાર કરી દીધો. કઈ બાબત? બાળકને દત્તક લીધો એ, અને એને કારણે છે એ રાણીના અધિકારને માન્યતા આપવાની અંગ્રેજો ના પાડી દીધી હતી. એટલે આને આધારે પ્રશ્નનો ઉત્તર લાગુ પડે છે બી, તેઓ એના દત્તક પુત્રને માન્યતા આપતા ન હતા. થેન્ક યુ. શૈક્ષણિક તેમજ આઈસીટીને લગતા વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન પ્રેસ કરો. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને અન્ય તમારા મિત્રોને આ રીતે શેર કરો.